તમામ ભાષાના લોકો આ બેઠક પર રહે છે આ જ મુદ્દે કરવી છે અમદાવાદ પૂર્વ પર ચર્ચા સીધી ચર્ચાની શરૂઆત કરીશ ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણભાઈ ભટ્ટ જોડાયા છે કોંગ્રેસમાંથી માંથી હર્ષ સોની જોડાયા ભૂષણભાઈ અમદાવાદ પૂર્વ બેઠકને ને તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો આજનો આપનો કાર્યક્રમ જે રીતે આપ વાત કરી ફાયર અમદાવાદ બેઠકને કેવી રીતે જોઈ રહ્યા છે દસ વર્ષનો વિશ્વાસ વિકાસ દસ વર્ષનો વિશ્વાસ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતનો વિશ્વાસ ને વિકાસ ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી લોકોએ જે ભરોસો મૂકે છે લોકોને ખબર છે લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ દેશની અંદર રાજનીતિની અંદર બદલાવ લાવવાનું પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ બદલાવ લાવવાનું કામ અગર દેશની અંદર કોઈએ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને એટલા માટે લોકો મોદીની ગેરંટીને સ્વીકારતા થયા છે જે વાતો ચૂંટણી ધંધેરો નહીં પણ સંકલપત્રની અંદર અગાઉ કીધી હતી એ બધી જ વાતો પૂરી થઈ ગઈ ગઈકાલે પણ ક્યાંક નાની મોટી વાત બાકી હતી એ પણ પૂરી થઈ આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખીને દેશની અંદર આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા પછી બે હજાર સુડતાલીસમાં કેવું ભારત એ એ ભારતની કલ્પના સાથે દેશના પ્રધાનમંત્રી એ અમૃતકાળની અંદર લઈ જવા માટેના સુરાજ્યના સૈનિક તરીકે આ કામગીરી બદલા બદલાની રાજનીતિ નહીં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની રાજનીતિની અંદર નિશ્ચિતપણે જ્યારે લોકશાહીના પર્વ આંગણે આવીને અવસર ઊભો છે ત્યારે લોકો એ પર્વની રાહ જોઈને બેઠા છે ને નિશ્ચિતપણે ગુજરાતની અંદર થી છવ્વીસ બેઠક ઉપર પ્રદેશ અધ્યક્ષની કલ્પના મુજબ થી છવ્વીસ બેઠક પાંચ લાખ કરતાં વધારે મતથી જીતવી એ સંકલ્પ સાથે લોકો રાહ જોઈને બેઠા છે અને એ સંકલ્પ પૂરો કરવા માટે સમગ્ર દેશની અંદર ગુજરાત એ અગ્રેસર છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આ કામ કામો થયા છે ભારતીય જનતા પાર્ટીએ કીધેલી વાતો પૂરી થઈ છે દેશ આઝાદ થયા પછી જે અપેક્ષાઓ હતી આઝાદી પછી એ પૂરી ન થયેલી અપેક્ષાઓ આ દસ વર્ષના ઇતિહાસની અંદર પૂરી થઈ જાય એટલે પાંચ લાખ કરતા અમદાવાદ પૂર્વની બેઠક એ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી જીતવા અમદાવાદ પૂર્વ બેઠક ને કેવી રીતે જોઈ રહ્યા જે રીતે ભાઈ જે વડીલ છે પૂર્વ ધારાસભ્ય રહ્યા છે

અને જ્યારે બીજી જ્યારે વાત છે કે લોકસભાની ચૂંટણી ત્યારે તમે એક વસ્તુ જુઓ કે હમણાં થોડા સમય પહેલા વટવા જે ચાર માળિયા જે એમસી ના અવડાના મકાન કહેવાતા હતા કે જે બસો કરોડના ખર્ચે બનેલા હતા એ સાડા નવ હજાર ફ્લેટો જે છે તે ધારાશાહી થઈ ગયા તેની તમે હાલત જોવો કે ત્યાં જે ફ્લેટો બનેલા છે એમાં રોડ રસ્તા ગંદકી ગટરનું પાણી તો એવું ઉભરાય છે રોડ નથી રોડ નથી દેખાતો એની વધારે તો ગટરનું પાણી દેખાય છે ક્યાંથી આ લોકો ગેરંટીની વાતો કરવા નીકળ્યા છે બિલકુલ ભૂષણભાઈ આનો જવાબ આપો મને લાગે છે કે હર્ષભાઈ એક નવા યુવાન કોંગ્રેસ પાર્ટીમાંથી બધા ગયા પછી એમને તક મળી છે પ્રવક્તા તરીકે ચર્ચા કરવા આવ્યા છે ખૂબ આનંદની બાબત છે ઉગતા છે ચર્ચા કરવી જ જોઈએ ક્યારે વિપક્ષમાં છે જે વિષય ઉપર ચૂંટણી લડાવવાની છે એ વાત કરે છે લાઈટ પાણી ગટરની કોર્પોરેશનના પ્રશ્નની વાત કરે છે અરે ભાઈ હર્ષભાઈ દેશની અંદર આ દેશ આઝાદ થયા પછી ઘર 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 સુધી આઝાદી પછી જ્યાં વીજળી નથી ત્યાં વજળી પહોંચાડવાનું કામ કર્યું છે જ્યાં ઘર ઘર સુધી પાણી નથી પહોંચ્યું ત્યાં નળથી પાણી પહોંચાડવાનું કામ કર્યું છે જે ઘરની અંદર ગેસના ચૂલા નહોતા એ ઘરની અંદર ગેસના ચૂલા પૂછા પહોંચાડવાનું કામ કર્યું છે ઉજ્જવલા યોજના અંતર્ગત જે ઘરની અંદર છત નથી એવા માત્ર અમદાવાદની વાત કરીએ તો અઢી લાખ કરતાં વધારે ગરીબો ને મકાન આપવાનું કામ કર્યું છે અનેકવિધ ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયા જેવી માત્ર રકમ આપવાનું કામ કર્યું છે કન્યા શિક્ષણ વાત કરીએ છીએ મફત આયુષ્ય એક સમય હતો આજે નાણાં ધીરદારની દુકાનો હર્ષભાઈ અમદાવાદમાં બંધ થઈ ગઈ તમારા પિતાજી કે મારા પિતાજી હતા ને ત્યારે નાણાં ધીરધારની દુકાનો દેખાતી હતી ઘરમાં કોઈ બીમાર પડે ને ત્યારે એ સ્વજનને બચાવવા માટે પૈસાની જરૂર પડતી હતી ને એ પૈસા ના હોય તો માણસ એ નાણાં ધીરધારને ત્યાં જતા હતા દાગીના ગીરવે મૂકતા હતા આ સરકારે મા અને બાપનું કામ કર્યું છે અને પીએમ જય યોજના હેઠળ દસ લાખ કરતાં વધારે રૂપિયાની સારવાર માત્ર સરકારી હોસ્પિટલોમાં નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ એને સારવારની સુવિધા દસ લાખ રૂપિયા સુધી મળે એ સુવિધા કર્યું છે એટલે હર્ષભાઈ એટલે મેં કીધું તમને કે જે ચોખ્ખું પાણી નથી આવતું ગટર ઉભરાય છે આ પ્રશ્નોને એ કોર્પોરેશનની ચૂંટણીના સ્વાભાવિક રીતે પ્રશ્નો છે કદાચ હવાના હું ના નથી પાડતો પાર્ફવીની વાતને ઠુકરાવતો નથી હશે ક્યાંક ગટર ઉભરાઈ હશે હશે ક્યાંક પાણી ગંદુ આવ્યું હશે પણ સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી કે લોકો ભરોસો કેમ મૂકે છે ગુજરાતની કોર્પોરેશનમાં ત્રીસ ત્રીસ વર્ષથી મૂકે છે ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી મૂકે છે દેશની અંદર દસ દસ વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટી પર ભરોસો એટલા માટે મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરીને બતાવે છે આ વિશ્વાસનું વાતાવરણ પેદા થયું છે માટે લોકો સ્વીકાર છે એમને એમ નથી સ્વીકારતા ભાઈ બિલકુલ હર્ષભાઈ અમદાવાદ પૂર્વ કેવી રીતે તમે જીતશો અમદાવાદ પૂર્વની વાત છે ત્યારે જે જે રીતે મારી એક વાત મૂકી દેવા દો તમારી વાત ઉપર આવું છું કે ભૂષણ ભાઈએ જે રીતે વાત કરી પાણીની સમસ્યા માણસને રહેવા માટે કઈક સારું મકાન જોઈએ ફરવા માટે સારા રોડ જોઈએ રહેવા માટે સારું મકાન જોઈએ ગટર ના ઉપરાંત ચોખ્ખાઈ રહે એવા એવા વાતાવરણમાં જો માણસોને રહેવું ગમે એનાથી વધારે કોઈ વસ્તુ જ ના હોય અને વાત કરે છે એમસી તો એમ તમારો કોઈ પણ નેતા ત્યાં કોઈ પણ જગ્યાએ મત માંગવા જશે તો શું કહેશે કે અમે બે કરોડ નોકરીઓ આપવાનું કીધું હતું ને અમે ના આપી

મારે વ્યક્તિગત કોઈ આક્ષેપમાં નથી પડવું એ તો ખાડિયાના લોકોએ તમને ઠોકરાઈ જમાલપુર ખાડિયાની વિધાનસભાના લોકોએ તમને

તારીખ આવી જશે ઉમેદવાર જાહેર થઈ જશે એટલે અમે લોકોની વચ્ચે જઈને ઘેર ઘેર જઈને જે મોદીની ગેરંટી જે આ લોકો કેવા નીકળે છે આ વખતે જનતા ખોટી એમને લોલીપોપ સમજીને ના લઈ લે

આવે દેશ આઝાદ થયો એના પછી જે પણ આજે દેશમાં બનાયેલું છે એ આપણે અમદાવાદ પૂર્વ અમદાવાદ પૂર્વ ની વાત જયારે આવે ત્યારે અમદાવાદ પૂર્વ અમદાવાદ પૂર્વમાં જઈને કે જે નશાકારક પદાર્થો જે એમના પૂર્વ વિસ્તારમાં વેચાય છે એને અમે બંધ કરવાનું કામ કરશું કે જેથી કરીને પૂર્વ વિસ્તારના જે યુવાનો છે તે ઊંધી રાહે જતા છે તે જતા બંધ થઈ જાય મેઇન વસ્તુ દેશની વાત બીજી છે પહેલા એમના ઘરનો છોકરો સલામત રહેશે તો આગળ દેશમાં આગળ કોઈ માણસ કામ કરશે એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત હોય બીજી જ્યારે વાત આવે કે કોઈ પણ એમના ઘરની સમસ્યા હશે કે ભાઈ અમારા ઘરનો યુવા બેરોજગાર છે કે પછી અમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો પેલી યોજના ફલાણી યોજનાનો લાભ મળ્યા આ બધી યોજના તો ફેલ જ છે પણ અમે એમના ઘરે પહોંચીને એમને આશ્વાસન અપાઈને એમની

ગાંધીનગર ઉત્તર હોય કે દેહ હોય હર્ષભાઈ આપણે જોડે યાત્રા કરીએ સાથે સાથે સાત વિધાનસભામાં પૂર્વમાં જોડે જઈએ પ્રાથમિક સુવિધા આપવાનું કામ દરેક વિધાનસભાની અંદર અર્બન હેલ્થ સેન્ટર હોય દરેક વિધાનસભામાં ફિઝિયોથેરપી સેન્ટર હોય મેમકો જેવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય ખારીગઢ કેનાલ હર્ષભાઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ને ત્યારે હારીગટ કેનાલ નથી એ પહેલા ની હતી તમારા શાસન વખતે હતી પણ તમને એનો વિચાર ના આવ્યો આજે બારસો કરોડ રૂપિયા ખર્ચીને ખારીકટ કેનાલ ઉપર રોડ બનાવવાનું કામ ચાલે છે ભાઈ તમને ક્યાં ખબર છે કે ક્યાં લશ્કર લડે છે ક્યાં વિકાસ થાય છે આજે ચલો મારી જોડે હું તમારી જોડે આવું પૂર્વ ને પશ્ચિમનો ભેદ મિટાવી અને આજે જે રીતે પશ્ચિમનો વિકાસ થયો છે એ જ રીતે પૂર્વનો વિકાસ કોમ્યુનિટી હોલ હોય કલ્ચરલ હોલ હોય સ્કેટિંગ રિંગ હોય બાગ બગીચા હોય સ્વિમિંગ પુલ હોય આરોગ્યની સુવિધા હોય શૈક્ષણની સુવિધા હોય આ બધી સુવિધાઓ તમારા શાસનમાં આવ્યો છે બધી વાત જવા દો તમે ખાલી બારસો કરોડ રૂપિયા તમારા શાસનમાં તમે ના ખર્ચી શક્યા એ કામ આજે બારસો કરોડ રૂપિયાની ખારી કેનાલનું કામ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભૂમિપૂજન થયું છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભૂમિપૂજન થયા પછી આયોજનબદ્ધ રીતે તમે જુઓ

એક વ્યક્તિ જશે ત્યારે જ બીજો આવશે ને સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે હર્ષભાઈ આયા એની સાથે મને કોઈ વાંધો નથી હર્ષભાઈ તૈયાર થાય એની સાથે કોઈ વાંધો નથી એમની વાતો સાથે એ જે વાત કરે એની સાથે મને પણ લોકોને ખબર છે લોકોને ભરોસો છે લોકોને વિશ્વાસ છે કે રોજ સાંજ પડે છેલ્લા સત્યાવીસ વર્ષથી સાંજ પડે સાત વાગે જ્યારે જ્યારે જે ટીવી ડિબેટો આવે જે જે અખબાર આવે સત્યાવીસ સત્યાવીસ વર્ષથી નકારાત્મક રાજનીતિ કરવી રાજનીતિ અખબારમાં સર્વે કરીએ છેલ્લા એક મહિનાની અંદર છેલ્લા એક મહિનાની અંદર અમદાવાદ પૂર્વના પૂર્વની અંદર પાંચ કોંગ્રેસે એવા કોઈ નાની મોટી સભા કરી હોય નાના મોટા કામ કર્યા હોય કે લોકોના ઘરે ગયા હોય ખાસા બધા કામ છે હિંમતસિંહજી હતા એનો તો અમદાવાદ શહેરના અમે પ્રમુખ બનાવે છે કે જે પૂર્વ વિસ્તારમાં રહી છે પૂર્વ વિસ્તારમાં જ રહી છે એવું નથી ભૂષણભાઈ એવું નથી કે પૂર્વ વિસ્તારમાં મકાન રાખીને પશ્ચિમ વિસ્તારમાં રહી છે એ યાદ રાખવું પડે કેમેરા કેવા માગુ છું આ ફોટા જે છે તે આ વસ્ત્રાલ જે ઓવડાના મકાન છે એના ફોટા છે આમની સરકાર ના ફોટા છે અને બારસો કરોડ ના તમે જયારે ખાતમુહૂર્ત ની વાત કરો છો હર્ષભાઈ મનમાં સવાલ એ થાય છે તમે અત્યારે

એજન્સીઓ ચલાવીને બધા લોકો લોકોને પત્રકારો ની ચરમચુંબકતા રાખીને અમે આ દેશ માં તારા સાહેબ તમારામાં નથી બોલ્યો તો તમારે ના બોલવું જોઈએ તમે એક વરિષ્ઠ નેતા છો વાત એવી છે કે જયારે આ વાત એવી આવે કે ત્યારે લોકોની વચ્ચે જયારે જવાની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે નહીં ખાસી સભા લોકોના વચ્ચે જઈને લોક સંપર્ક ના અમારા રાઉન્ડ જે છે અમારા ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય એ તો રોજ ને રોજ ચાલુ જાય છે અમારા કાર્યાલય અમારા કોંગ્રેસના જે ધારાસભ્ય ઇમરાનભાઈ છે તેમના કાર્યાલય જો

પૂર્વ એટલે સાંસદ હસમુખભાઈ પટેલ એમનું ટ્વિટર એમનું ફેસબુક પ્રદીપસિંહ જાડેજા હોય પૂર્વ મંત્રીશ્રી હોય વટવાના બાબુભાઈ જા બાબુસિંહભાઈ જાદવ હોય પાયલબેન કુકરાણી હોય કંચનબેન હોય ઝલા હોય ગદ્ય ગામવાળા કલ્પેશભાઈ ઠાકોર હોય આ લોકોની સોશિયલ મીડિયા જોઈ લે ને ખાલી ગરીબના ઘરની અંદર બૃહવત સંપર્ક કર્યો હોય જે લાભાર્થી એ પાંચ વર્ષની અંદર લાભ લીધો હોય એ લાભાર્થીના ઘરે ગયા હોય લાભાર્થી સંપર્ક અભિયાન ચાલુ છે છેલ્લા એક મહિનાથી બૃહદ સંપર્ક અભિયાન ચાલુ છે આંગણવાડીઓ નવી બનાવવાનું જ્યાં જ્યાં નવી જે વિધાનસભાઓમાં ભાડાના મકાનમાં હતી ત્યાં આંગણવાડીઓના મકાનો બનાવડાવ્યા છે જ્યાં સ્વાસ્થ્યની સુવિધા હતી ઓછી હતી અર્બન હેલ્થ સેન્ટરો

આની ચૂંટણી આવે ત્યારે આ લોકશાહીના પર્વની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વના ઉમેદવાર હોય કે ગુજરાતના છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતા વધારે મત જીતવાની છે એ સંકલ્પ અને એ વિશ્વાસ છે બિલકુલ હર્ષભાઈ વાત મૂકો જે રીતે ભૂષણભાઈ ઉગ્રતામાં આવી ગયા અને બધી ચર્ચા કરી હું તો એક વસ્તુ કહેવા માંગુ છું એક જ મિનિટ ભાઈ જે એમને બારસો કરોડની કેનાલની વાત કરીએ બારસો કરોડની કેનાલ કર્યું ખાત ખાતમુહૂર્ત કર્યું પણ બારસો કરોડની જે કેનાલના ટેન્ડર હતા એ ખાલી ફક્ત ને ફક્ત એક જ ટેન્ડર લેવાથી અને એક ટેન્ડર ને કામ સોંપી દીધું આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે સાંભળો રાજકમલ બિલ્ડર સત્યમ કન્સ્ટ્રક્શન યોગી કન્સ્ટ્રક્શન વિમલ કન્સ્ટ્રક્શન આ બધા કન્સ્ટ્રક્શનો કોના ઓઠા નીચે ચાલે છે ભાઈ તમે જોઈને આવો પેલા ભાઈ ભાઈ તમે જોઈને આવો કોણા ઓઠા નીચે ચાલે છે રાજકમલ કોન્ટ્રાક્ટ રાજકમલ બિલ્ડર કોણું છે એ તમે બહુ સારી રીતે તમારા નજીકના લોકો છે એમને પૂછજો કે કોણ શું બીજી જયારે વાત કરી કે છવ્વીસ બેઠક ની વાત કરીને રાહુલજી ને જયશ્રી રામ ના રારા સભા પતાવી પડી તમે એક પ્રેમ જોવો કે જયારે રાહુલજી ભરૂચ માં જાય છે ત્યારે જન સેલાબ કે આટલી સભા ના આટલા લોકો તો બોલાયા વગર તો નરેન્દ્ર મોદીજી ની સભામાં આવી નથી પહોંચતા આ જય શાહજી ની કે જે ગાંધીનગર ના જે સાંસદ છે તેમના છોકરા જય શાહજી છે કે તેમની બેઠક માં ખાલી પંચોતેર લોકો આવે છે બેઠક હતી એમાં કેટલી ખુરશીઓ ખાલી હતી એ બી તમે મીડિયા ના લો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની વાત કરો છો તો આજે પણ જોઈ એ પણ મારે હર્ષભાઈ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી જે એટલું બધું ખાલી છે તમે જ કહી રહ્યા છો હું નથી કહી રહ્યો તો જીતે છે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના મગજમાં રંગાબીલા ની જોડી કે જે કેન્દ્રમાં બેસી ને આખો દેશ ચલાવે છે રંગા બિલ્લા ની જોડી કે જે કેન્દ્રમાં બેસી ને આખો દેશને ને હિટલર ની જેમ ચલાવવા માંગે છે

પાંચ કામ માંગ્યા એમ ના કહી શક્યા અથવા અમે એમ કીધું કે ઈડી કોને ત્યાં ગઈ ના કહી શક્યા અરે ના કહી શક્યા